गुड मॉर्निंग फ्रेंड्स, होम स्टडी पॉइंट यूट्यूब चैनल अने डिजिटल क्लास की अंदर हूँ पीयूष काचा आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चर की अंदर द सीम्पल पास्ट टेन्स जेनी आपणे टूंकी माहिती मेळवी हती। लास्ट लेक्चर की अंदर आपणे यूज कीवर्ड्स सेंटेक्स नोट्स ने गुजराती प्रत्ये एनी चर्चा की, थोड़ी के लिए हाईलाइट करी लिए। विद्यार्थी मित्रों, तो यहाँ आपने बे पॉइंट में लीधा था कि कर वाक्य रचना हो तो यहाँ तुम्हारे भूतकाल विद्वनु रूप उपवनु छे, वाक्य नकार के प्रश्नार्थ हो तो डीड प्लस बी वन नो उपयोग करीने वाक्य बनावनु छे। तो आजे आजना वीडियो नी अंदर विद्यार्थी मित्रों आपणे जे गुजराती टू इंग्लिश અને ફિલિંગ ધ બ્લેન્ક્સ બે વસ્તુનો આપણે અભ્યાસ કરવાના છીએ। તો જોઈએ આપણે એક્ઝામ્પલ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોઈએ। આપણે ગયા વિડિયોમાં અંગ્રેજી શીખ્યા, તો મેં તમને કીધું હતું કે ત્રણ વસ્તુ શોધી, એક સબ્જેક્ટ, એક ઓબ્જેક્ટ અને વર્બ, એટલે આપોઆપ વાક્ય રચના બની જશે। તો વાક્ય કેવું છે? તો કે આકાર છે, એટલે આપણે ખબર પડે કે ભૂતકાળનું છે, એટલે એમાં વીટું નો રૂપ ઉપયોગ કરવો પડશે। પછી મેં તમને ગુજરાતી પ્રત્યે કીધા હતા, યો યાયુ, એટલે કે શીખ્યા, બોલ્યું, ચાલ્યું, નાચ્યું, તો આમાં જો પાછળ શું આવ્યું કે શીખ્યા, આપણે ખબર પડે કે સાદા ભૂતકાળનો વાક્ય છે। એમાં ક્રિયા શું છે? શીખવાનું, શું શીખવું? તો કે અંગ્રેજી શીખવું, એટલે ઓબ્જેક્ટ તરીકે આપણે શું મળશે? અંગ્રેજી। કોણ શીખે? તો કે આપણે, સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને વર્બ ત્રણ મળી ગયા, તો સિક્વન્સ બનાવો તો પેલા સબ્જેક્ટ આવે, ત્યારબાદ બી ટુ હવે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર, તે એ સિક્વન્સ માં ગોઠવી દો। આપણે ઇંગ્લિશ ભાષે તો કે વી, તો કે વી શીખવું, અને શું થાય? લર્ન, લર્ન નું થશે લર્ન, વી લર્ન બરોબર ઇંગ્લિશ। લાસ્ટ વિડિયો, ઇન લાસ્ટ વિડિયો બરોબર વિદ્યાર્થી મિત્રો માહિતી કીધું કે વી લર્ન ઇંગ્લિશ ઇન લાસ્ટ વિડિયો। નેક્સ્ટ જોઈએ, તમે ગઈકાલે ક્રિકેટ રમ્યા, તો લાસ્ટ માં શું આવ્યું કે રમ્યા, ક્રિયા શું છે? તો કે રમવું, રમવું એટલે પ્લે, પ્લે નો વી થી, તો કે પ્લે, પ્લે, શું રમવું? તો કે ક્રિકેટ રમવું। ત્યારબાદ કોણ રમે? તો કે તમે, કોણ એટલે શું આવશે? સબ્જેક્ટ તરીકે તમે, તમે ની અંદર શું થાય? તો કે યુ, તો યુ સાથે, તો કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ નું કે યુ, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ વર્બ વાળું છે, એટલે સબ્જેક્ટ પ્લસ વી2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ, તો તમે એન ઇંગ્લિશ માં શું કહેવાય? તો કે યુ કહેવાય, પ્લે, પ્લે નું વી2, તો કે પ્લેડ થશે, વાય ડી લાગશે, તો કે પ્લે, યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે, ગઈકાલે રમ થશે, તો કે યસ્ટરડે। નેક્સ્ટ જોઈએ, વિજય મેચ જીત્યો, ઓકે જીત્યો પાછળનું આવ્યું તો કે યો યાર, કે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, જીત ક્રિયા શું છે? જીતું, જીતું એટલે શું થાય? વિન, વિન નું શું થાય? તો કે ગોલ બરોબર, શું જીતું? તો કે મેચ જીતો, એટલે ઓબ્જેક્ટ તરીકે આપણે શું મળે છે? મેચ, કોણ રમ, કોણ જીત્યું? તો કે વિજય જીત્યો, એટલે સબ્જેક્ટ તરીકે શું મળશે? સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને વર્બ મળી ગયું, અને ગોઠવો થઈ, તો કોઈ વિધાન વાક્ય છે, અકાર વાક્ય છે, એટલે આપણે શું કહ્યું કે વિજય, સબ્જેક્ટ તરીકે કોણ આવે? વિજય, વિન નું શું થાય? વિન, તો કે વોન અ મેચ, અચ્છા વિન ધ મેચ એમ પણ તમે લખી શકો છો, અને અ મેચ પણ લખી શકો છો બરાબર। મે ગયા રવિવારે મારી બહેન ને પત્ર લખ્યો, તો કામ ક્રિયા લખ્યો, એટલે કાળ કેવો? સાદો ભૂતકાળ, વાક્ય કેવું છે? હકાર છે, માટે ક્રિયા ગોતો કે લખવાની ક્રિયા છે, લખવું એટલે શું થાય? રાઈટ, શું લખવું? તો કે પત્ર લખો, એટલે ઓબ્જેક્ટ મળે, કોને લખવું? તો કે મારી બહેન ને લખવું, એટલે ઓબ્જેક્ટ વન અને ટુ બે ઓબ્જેક્ટ મળે છે। પછી કોણ લખે? તો કે મે લખ્યો, એટલે કે સબ્જેક્ટ તરીકે કોણ મળશે? મે, મે એટલે તો આપણે ખબર છે ઇંગ્લિશ માં કહેવાય આર, તો વાક્ય વિધાન છે, તો સબ્જેક્ટ પ્લસ વી2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર, તો મે નું થશે, તો કે આર। રાઈટ નું શું કરવું પડશે મારે? તો કે ડ્રો, આઈ ડ્રો અ લેટર। હવે આપણે ખબર છે કે જ્યારે બે કર્મ હોય, તમે નિર્જીવ કર્મ આગળનું હોય, તો સર્જીની અંદર તમારે શું મૂકવું થાય? તો કે ટુ મૂકવાનું થાય, એટલે કે આઈ રોટ અ લેટર બરોબર સર્જી પાસે, તો કે ટુ,
कौन है तो के मारी बहन ने माय टू माय सिस्टर बराबर तो कई आ रहा है लास्ट संडे ओके विद्यार्थी मित्रों नौ शू हो तो के आपने प्रीवियस लेक्चर के द सिंपल प्रेजेंट टेंस में पढ़े एग्जांपल आओ लीजिए नेक्स्ट जो मारा काका ने नव घर खरीद्यू तो के पाछळ નું નીકું ખરીદ્યું ક્રિયા શું છે ખરીદ્યું ખરીદવું એટલે પરચેસ પણ થઈ શકે અને બાય પણ થઈ શકે શું ખરીદ્યું તો કે નવું ઘર કોણે ખરીદ્યું મારા કાકાએ સબ્જેક્ટ મારા કાકા છે ઓબ્જેક્ટ શું છે નવું ઘર કોણે ખરીદ્યું ઘર તો સબ્જેક્ટ ઘર અને ઓબ્જેક્ટ પ્રમાણે ગોઠવો કરો મારા કાકાને શું થાય તો કે માય અંકલ ખરીદ્યું તો બાય બોટ બોટ એમાં બી તો શું થયું બોટ તો માય અંકલ બોટ न्यू हाउस नेक्स्ट विद्यालय मित्रों डॉक्टर ने गरीब छोकरा ने मदद करी जो क्रिया शुद्ध ऑलरेडी पूर्ण થઈ ગઈ છે મદદ કરી પણ આપણે એટલે કરવું અને ડુ ને મદદ કરી એક આખું વર્બ છે એને આપણે શું કહીએ કે હેલ્પ બરોબર તો સબ્જેક્ટ ક્રિયા તરીકે હું કરું તો મદદ કરી શું મદદ કરી કાઈ નહીં કોને મદદ કરી તો કે गरीब छोकरा ने કે ઓબ્જેક્ટ તરીકે શું મળશે ઓ गरीब छोकरा कोने करी तो के डॉक्टर अरे वाक्य में तो के द डॉक्टर हेल्प द टू द पुअर बॉय मैं तो अंदर को क्यों कहती हूँ निश्चित की तो के गरीब छोकरा है ये अब एक पर तो के द डॉक्टर हेल्प इट टू अ पुअर बॉय बराबर नेक्स्ट विद्यार्थी मित्रों जोइए रामे रावण ने मारियो तेमा क्रिया शू छे ते मारियो मारवानी क्रिया छे सु मारू काई नत पड़तो कोने मारू रावण ने तो ऑब्जेक्ट में कोने मारू तो के रामे એટલે સબ્જેક્ટ પર આપણે મળી ગયો બાકી બીજા હકા છે માટે સબ્જેક્ટ ક્યાંથી તો કે રામથી તો કે રામ મારું એટલે શું થશે તો કે કિલ દે રાવણ ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ મે કાવી પાછું નથી નથી એટલે આપણે ખબર પડે વાક્ય કેવું આવી જાય છે એટલે કે નકાર આવી જાય છે એટલે વાક્ય કેવું છે તો કે નકાર છે નકારની અંદર શું ફેરફાર આવે તેમાં ડીડ પ્લસ બી વર્બ મૂકવાનું હોય પણ વાક્ય રચના બનાવું તો આપણે ખબર છે સ્ટાર્ટિંગમાં શું હોય સબ્જેક્ટ પછી ડીડ પછી ત્રીજા સ્થાને નોટ અને ત્યારબાદ વી વન ઓબ્જેક્ટ અધર વર્ડ્સ એટલે કે સબ્જેક્ટ પ્લસ ડીપ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ અધર વર્ડ્સ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના બાકી કરવાની જરૂર ન હોય ખાલી સમજવાની જરૂર છે જે બેઝિક પાર્ટ્સ કીધા છે એને યાદ રાખો કે હકારમાં સબ્જેક્ટ આગળ આવે ઓબ્જેક્ટ વર્બ પછી આવે એ રીતે નકારમાં એ યાદ રાખો કે ત્રીજા સ્થાને નોટ મૂકવાનું હોય डी प्लस नॉट प्लस बी वन का आगे सब्जेक्ट पाछळ ऑब्जेक्ट એટલે આપો પાકે શું બની જશે તમારી નકારની બની જશે તો શરૂઆત કરીએ પાછું શું વાત પાછું ઈ શું તો કે ક્રિયા છે શું વાત તો કે કામ એટલે ઓબ્જેક્ટ તરીકે આપણે શું મળશે કામ એટલે કોઈ કોણે વાંચી તો કે મે વાંચી વાક્યને કઈ દીધું છે તો સબ્જેક્ટ ડી પ્લસ નોટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ થી વાક્ય બનાવવું પાછું તો સબ્જેક્ટ તરીકે કોણ શું કે આઈ D no વાચું એટલે શું થાય બી વન જ આવશે ને તમને D અપોય બસ ખાસ વિદ્યાર્થી મિત્રો D નોટ ને આપણે શોર્ટ માં ડીડન કહી શકાય શું લખી શકાય ડીડન D નોટ નું શોર્ટ ફોર્મ છે ડીડન બરોબર જે ડીડન એટલે નો થાય D નોટ નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે ગયા વર્ષે તમારો જન્મદિવસ ઉજવ્યો નથી એમાં વાક્ય કેવું છે તો કે નકાર છે એટલે વાક્ય નકાર છે તેમાં ક્રિયા શું તો ઉજવવું ઉજવવું એટલે કે સેલિબ્રેટ એમાં વર્બ તમને મળે છે સેલિબ્રેટ શું ઉજવવું તો કે તમારો જન્મદિવસ એટલે કર્મ તરીકે આપણે શું મળે યોર બર્થડે બરાબર પછી કોણે ઉજવ્યો તો કે સબ્જેક્ટ તરીકે કોણ મળશે તમે એટલે સબ્જેક્ટ બી ટુ વર્બ અને ઓબ્જેક્ટ કે પ્રમાણે તો વાક્ય કેવું છે નકાર છે એટલે ડી પ્લસ નોટ પ્લસ બી વન થી વાક્ય ગોઠવો તો કે કરતા કરી તો કે યુ ડી નોટ ની જગ્યાએ આપણે શું વાપરીએ તો કે ડીડન્ટ યુ ડીડન્ટ
अब एबी वन सेल ऊर्जा वो प्रश्न का टू कैसे लिख रहे सेलिब्रेट योर बर्थडे लास्ट ईयर गया वो सिलेबस था से लास्ट ईयर बराबर विद्या मिलने के डी यू बी डन सेलिब्रेट योर बर्थडे लास्ट ईयर नेक्स्ट सुनो राज भी ये ग्रुप कार्य कलयु प्रश्न चेंज है वाक्य क्यों छे प्रश्न छे वाक्य प्रश्न होय तो आपने खबर छे स्टार्टिंग में शो मुक पड़े तो के डीड लाव पड़े પછી સબ્જેક્ટ પછી વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર પ્લસ લાસ્ટ માં ક્વેશ્ચન માર્ક નું ઉપર છે એટલે કે ડીડ પ્લસ વી1 ને જ આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું તો પેલા ડીડ નો ડીડ વચ્ચે પણ આખી જે સબ્જેક્ટ ને પછી વી1 પછી ઓબ્જેક્ટ ને પછી અધર પ્રશ્ન ને લાસ્ટ માં ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે એટલે કે વાક્ય પહેલા થી શરૂ થશે તો ડીડ થી શરૂ થશે શું રાજવીએ ગુરુ કાર્ય કર્યું એવા ક્રિયા શું છે કરવું બરોબર એટલે કે ક્રિયા તરીકે આપણે શું મળે છે કરવું શું કરવું તો કે ગુરુ કાર્ય કરવું કોણે કર્યું તો કે રાજવી એટલે કે સબ્જેક્ટ પણ આપણે મળે છે ઓબ્જેક્ટ અને વર્બ પણ મળે છે પણ વાક્ય પ્રશ્ન જ છે એટલે ડી પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ તો ડી થી વાક્ય તો કે ડી રાજવી કરવું એટલે ડુ ડી રાજવી ડુ હોમવર્ક હવે યાદ રાખજો વિદ્યાર્થીઓ ડુ છે એ ક્રિયાપદમાં પણ આવે છે બરોબર તો કે યાદ રાખજો કે ડુ છે ક્રિયાપદ એટલે કે ડુ જોવાથી આપણે નથી કહી શકતા કે કાળ સાદા અપમાનકારો છે કેમ કે સાદા અપમાનકારો આપણે ખબર છે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ડુ ધસ ધસ વી વન નો ઉપયોગ થાય એટલે ઘણા વિદ્યાર્થી ડુ જોઈ શું કહે સાહેબ આ તો અપમાનકારો વાક્ય છે ને અહીંયા ડુ છે એ શું છે તો કે ક્રિયા તરીકે ડુ મૂકવામાં આવેલું છે વાક્ય આગળ ડુ હોત તો અપમાનકાર બની જાય પાછળ વચ્ચે છે ક્રિયાપદ તરીકે લીધેલ છે ઓકે તો શું તમારા પિતાજી તમારા માટે રમકડા લાવ્યા ક્વેશ્ચન માર્ક વાક્ય કેવું છે તો કે પ્રશ્નાર્થ છે ક્રિયા જો તો શું તો કે લાવું શું લાવું તો કે રમકડા લાવવા બરાબર કોણ લાવે તો કે તમારા પિતાજી પણ અહીંયા એ લખ્યું તમારા માટે કોના માટે તો કે તમારા માટે ઓબ્જેક્ટ પણ અહીંયા મળે છે રમકડા પણ મળે છે અને અને તમારા માટે બે ઓબ્જેક્ટ મળે છે આપણે બનાવીએ બાકી કે નથી શરૂ થશે તો કે ડી તો વાક્ય કે કે ડી તો સબ્જેક્ટ કોણ તો કે યોર ફાધર ડી યોર ફાધર બ્રિંગ આવો એટલે શું થાય વી વન બ્રિંગ બ્રિંગ ટોય ફોર યુ ક્વેશ્ચન માર્ક આપણે પ્રશ્ન એ સાહેબ આમાં તો બે કર્મ હતા બે કર્મ હતા અને બીજા કર્મ ની અંદર તમે ટુ મૂકવાનું કીધું પણ જો યુ ની સાથે ઓલરેડી શું આપી દીધું છે તો કે ઓલરેડી પ્રિપોઝિશન આપી દીધું છે તમારા માટે અહીંયા મૂકવાની જરૂર નથી ખાલી એ કીધું કે તમારા શું તમારા પિતાજી તમારે રમકડા લાવીએ તમારા માટે શબ્દ અહીંયા ઉપયોગ કરો પણ એના ઉદાહરણ પણ હું એમ કહું મેં તમને બોલ પેન આપી તો અહીંયા આપણે બનાવવું પડે તો કે આઈ ગેવ યુ I gave a pen to you આ રીતે વાક્ય બની શકે છે બરોબર એટલે અહીંયા શું છે તો ઓલરેડી એ લોકો એક પ્રિપોઝિશન ફોર આપી માટે કોના માટે નિશ ફોર યુ એટલે આ ટુ ઉપર જે પડતી નથી નેક્સ્ટ રામે અર્જુનને પુસ્તક આપ્યું જો હવે આપણે ક્રિયા શું છે તો કે આપવાની છે પણ વાક્ય કેવું છે ઈ પણ જો તો હકાર છે એટલે એમાં ઉપર શું આવશે તો વી ટુ કોને આપ્યું શું આપ્યું તો કે પુસ્તક આપ્યું કોને આપ્યું તો કે અર્જુને કોને આપ્યું તો કે રામ આપે છે કે રામ વત્તા થયો બે કર્મ છે અને ક્રિયાપદ છે તો કોણ શું બતા જાય તો કે રામ આપવું એટલે શું થાય કે તો કે રામ ગીવ ગીવ નું વી ટુ તો કે ગેવ રામ ગેવ અ બુક ટુ અર્જુન બરોબર અથવા તો આ વાક્ય કે ભરાઈ શકો તો કે રામ ગેવ અર્જુન અ બુક બરોબર બને તે વાક્ય સાચા પડે પછી કોઈ વ્યક્તિએ આ ફિલ્મ જોયું નથી વિદ્યાર્થી મિત્રો આ વાક્યને તમે બે રીતે બનાવી શકો છો કોઈ વ્યક્તિ એટલે એની બસ એની વર્ક કરી શકો તમે અથવા તો નો અને નો વચ્ચેને પણ વાક્ય બનાવી શકો છો તો જોઈએ બંને રીતે શીખાવો તો કામાં શું ક્રિયા શું તો કે જોવું જોવું એટલે વોચ અથવા સી બરોબર પછી શું જોવું તો કે આ ફિલ્મ કોણે જોયું કોઈ વ્યક્તિ
પરંતુ કે આમાં વાક્ય નકાર હોય તો આપણે એની શબ્દ લાગુ કરતો હોય છે એટલે કે એની વહન ટી ડન વોટ ધીસ મૂવી હવે આને બીજી રીતે બનાવવું હોય તો ઇંગ્લિશમાં બીજા નહીં બીજા વાક્યને અવકાર વાક્યમાં બનાવવું હોય તો એની બની જગ્યાએ તમે નો વન પણ ઉપયોગ કરી શકો કે નો વન નો વન વોચ્ડ ધીસ મૂવી બંને વાક્યનો અર્થ એક જ છે વિદ્યાર્થીઓ તો એની વન ડીડન્ટ વોચ ધીસ મૂવી તો પણ અર્થિત થાય નો વન વોચ્ડ ધીસ મૂવી તો પણ અર્થિત એવો થાય જોઈ શકું કે વાક્ય ગુજરાતીમાં નકાર હોય પણ અંગ્રેજીમાં તમે નો વન બનાવો તો અહીંયા કેવું થઈ જાય છે કેમ કે હું કાપે નોટ લીધું તો કાંઈ બોલી થી નો આપી દીધું નો શું દર્શાવે છે તો ઓલરેડી એ નકાર જ અર્થ દર્શાવે છે તો ચાલો હવે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ તરફ જઈએ ફિલિંગ ધ બ્લેન્ક્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેની પૂરવાની છે તો કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની જ ખાલી જગ્યા પૂરવાની છે બરોબર તો અહીંયા મેં અલગ અલગ તમને નવ ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે કાં તો હકાર હોય તો વી ટુ નું રૂપ નકાર અને પ્રશ્નાર્થક તો ડી પ્લસ વી વન નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આઈ ખાલી જગ્યા ટુ રિવર યસ્ટરડે કૌંસમાં છે ટુ કો વાક્ય કેવું છે તો કે હકાર છે તો હકારમાં આપણે શું મૂકીશું તો કે વી વન ની બદલે વી ટુ એટલે કે વી ટુ અને ગો નું બેન ગો નું વી ટુ શું થાય તો કે ગો બેન્ડ ગોન એટલે અહીંયા શું આવશે તો કે વી ટુ શું નીકળ્યું તો બેન્ડ એટલે કે વી બેન્ડ બરાબર એટલે આનો અર્થ એવો થાય કે હું ગઈ કાલે નદીએ ગયો બરાબર નેક્સ્ટ જોઈએ માય અંકલ બ્લેન્ક્સ ટોયસ લાસ્ટ યર કૌંસમાં ટુ બ્રિંગ વાક્ય કેવું છે તો હકાર છે હકારમાં આપણે શું મૂકીએ છીએ તો કે વી ટુ નું રૂપ મૂકીએ છીએ તો બ્રિંગ નું વી ટુ શું થાય તો કે બ્રિંગ બ્રોટ બ્રોટ એટલે V2 તરીકે શું આવશે બ્રોટ એટલે એનો અર્થ કે મારા કાકા ગયા વર્ષે રમકડા લાવ્યા જાનવી નેક્સ્ટ જોઈએ જાનવી બ્લેન્ક્સ અ સોંગ ઇન લાસ્ટ ફેરવેલ પાર્ટી સિમ્પલ લાસ્ટ શબ્દ આપી દીધો એટલે ભૂતકાળની વાત થઈ ગઈ કે વાક્ય વિધાન છે આ તો છે તો એના બાદ એની વાત કરીએ તો કે સિંગ સિંગ નું ગીત તો કે સિંગ સેંગ સંગ એટલે કે વિન ટૂંકમાં આવશે તો કે સેંગ તો કે જાનવીએ ગયા વિદાય સમારોહની પાર્ટીમાં ગીત ગાયું આ રીતે વાક્ય બને ધોની ખાલી જગ્યા નોટ બ્લેન્ક્સ અ કેચ કૌંસમાં ડ્રો ડ્રો આ એક કેચ છે એટલે આપણે બોલે કેચ એટલે સાહેબ પકડવું થાય પણ એ કેચ એટલે કેચિંગ ના અર્થમાં બોલ જે પકડો બરોબર એના અર્થમાં કેચ લીધેલો છે બરોબર અ કેચ કરેલ છે એટલે ડ્રોપ એટલે છોડવું એમ કે એટલે કે ધોની ખાલી જગ્યા નોટ અ કેચ એટલે કે ડ્રોપ એટલે છોડવું પણ વાક્ય જો તો તમે કેવું છે તો કે નકાર છે તો નકાર છે એટલે આમાં મૂકવાનું હોય તો ડી પ્લસ વી વન તો કે ધોની તો પ્રથમમાં શું અમે તો કે ડી પ્લસ જો નકાર વાક્યમાં ડી પ્લસ નોટ પ્લસ વી વન તો ડ્રોપ નું શું આવશે તો કે ડ્રોપ જ આવશે તો કે ધોનીએ એ છોડ્યો નહીં આ તેનું વાક્ય બને રાજેશભાઈ ખાલી જગ્યા પિક્ચર યસ્ટરડે કૌંસમાં છે ડ્રો ડ્રો એટલે દોર વાક્ય વિધાન છે તો ડ્રોન વી ટુ શું થાય ડ્રો ડ્રો ડ્રોન બરાબર એટલે કે રાજેશભાઈ એટલે માં શું આવશે તો કે વી ટુ એટલે રાજેશભાઈએ ગઈકાલે ચિત્ર દોર્યું પીએમ મોદી પ્લેન્સ એટ રાજકોટ ઇન 2019 કૌંસમાં છે બીજી વિઝિટ એટલે મુલાકાત લેવી તો કે જો વાક્ય વિધાન છે અહીંયા બી સમય જો તમે ઇન 2019 એટલે કે વીતી ગયેલા સમયની વાત છે એટલે વાક્ય કેવું છે તો કે સાદા ભૂતકાળનું છે હવે ઇન કેસ આઈ ટુ 2020 ની જગ્યાએ 2021 કરી નાખીએ તો ભવિષ્યકાળ થઈ જશે બરોબર તો કે વિઝિટ એટલે મુલાકાત વાક્ય વિધાન છે એટલે મૂકવાનું શું છે તો મિત્રોનું તો તો વિઝિટ નું વી ટુ શું થાય તો કે વિઝિટ તો કે પીએમ અને પ્રધાનમંત્રી મોદીજી 2019 માં રાજકોટની મુલાકાત લીધી એટલે મુલાકાતે આવ્યા છે ખાલી જગ્યા તે ખાલી જગ્યા ની સ્તુતિ જેમ કે વાક્ય કેવું છે પ્રશ્નાર્થ છે
પાંચના છે તો ઉપર આવશું તો ડી પ્લસ ટી વન એટલે પ્રથમ ખંડ કે શું આવશે તો કે ડી તો કે ડી થાય અ ડી સબ્જેક્ટ વી વન ટીચ શું તેઓ અંગ્રેજી શીખડાવ્યું એવો અંગ્રેજી શીખડાવ્યું એવો અર્થ થશે યોર ટીચર હેઝ રિસ્ટોરી ટુ યુ ઇન લાસ્ટ લેક્ચર લેક્ચર એટલે આપણે ખૂબ જ છે બધાને તે એટલે કહેલું વાક્ય કેવું છે પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ વાક્ય ની અંદર શું ઉપાધું તો કે ડી પ્લસ બી હોય તો કે ડી શું તમારા શિક્ષકે ગયા લેક્ચરમાં ગયા ક્લાસમાં વાર્તા કહી પ્રશ્નાર્થ છે વી ખજગિયા નોટ ટુ જનકસર ઇન પાસ્ટ કૌંસમાં છે મી મીટ એટલે મળું બરોબર તો વાક્ય નેગેટિવ છે એટલે ડી પ્લસ બી હોય એટલે શું થશે મી તો કે આપણે ભૂતકાળમાં જનકસરને મળ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીંયા તો લખાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી બે ટેન્સ નો અભ્યાસ કરી ચૂક્યા છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ આ બે ટેન્સ ખૂબ જ ઉપયોગી છે અને વિદ્યાર્થી મિત્રોને ડિફિકલ્ટી આ ટેન્સ બંને ટેન્સ ની અંદર પડતો હોય છે આપ બે ટેન્સ ને વારંવાર જોઈને રિવાઇઝ કરીને તમે આમાંથી ઘણું બધું શીખી શકશો નેક્સ્ટ જે આવશે એ આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર ધ ફ્યુચર ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની આપણે ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો કે આ વિડિયો ની અંત ની અંદર થોડીક એવી એક્સરસાઇઝ સ્વાધ્યાય માટે મેં આપેલી છે એ તમે કરી શકો છો એક ટૂંકી બાબત કરી આપણે ટૂંકો સાર લઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર શું યાદ રાખવું હતું હકાર વાક્યમાં વી વન કે વી ફાઈવ નકાર પ્રશ્નાર્થમાં ડૌ ડૌ ડસ ડસ વી વન એ રીતે આ જ નો કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ કે સાદા ભૂતકાળ શું કરું હકાર હોય તો વી ટુ નું દું નકાર પ્રશ્નાર્થ હોય તો ડી પ્લસ વી વન મૂકવાનું છે બરોબર વિદ્યાર્થી મિત્રો એટલે કે બંને ની અંદર બબે બબે વાક્ય તૈયાર રાખવાની રહેશે હવે આજનો વિદ્યા પૂર્ણ કરી આપણે ફરીથી નેક્સ્ટ વિડીયો અંદર મળશું જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય હિન્દ વિદ્યાર્થી મિત્રો